સાબરકાંઠા જિલ્લાના ઈડર ખાતે 66 કેવી સબ સ્ટેશનના વીજ કર્મીઓ દ્વારા સમાન કામ સમાન વેતનની માંગણી સાથે ઈડર નાયક કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું. ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ હિંમતનગર સર્કલના ઈડર ડિવિઝનના આઉટસોર્સિંગ કર્મચારીઓએ પગાર વિસંગતતાએ તેમજ કાયમી કર્મચારીઓને મળતા પગાર ધોરણ અને લાભો જેવા સમાન કામ સમાન વેતનની માંગણી સાથે ઈડર નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. જેટકો લિમિટેડના 66 કેવી સબસ્ટેશનને આઉટસોર્સિંગ કર્મચારીઓ દ્વારા છેલ્લા 15 વર્ષથી ચલાવવામાં આવે છે, જેમની કામગીરી કાયમી કર્મચારીઓની સમકક્ષ છે અને પગાર 7000 થી 8000 છે. આ કર્મીઓ 66 કેવી અને 11 કેવીના હાઈ વોલ્ટેજમાં જીવના જોખમે કામ કરે છે. અકસ્માત થાય તો કંપની કે એજન્સી તરફથી કોઈ સહાય મળતી નથી અને કાયમી કર્મચારીઓ કરતાં કામનું ભારણ વધુ હોવા છતાં સમાન વેતન અન્ય લાભો કે એરિયર્સ ચૂકવતા નથી. 5 વર્ષથી વધુ નોકરી થાય તો પણ કાયમી કરાતા નથી. તેમ છતાં આઉટસોર્સિંગ કર્મચારીઓ પૂરી ઈમાનદારી અને મહેનતથી કામગીરી કરી રહ્યા છે, જેમને શોષણ અને અન્યાયની લાગણી થઈ રહી છે. પ્રાઇવેટ એજન્સીઓ દ્વારા વર્ષોથી જેટકોમાં કામગીરી કરી રહેલ કર્મચારીઓ સમાન કામ સમાન વેતન સાથે કાયમી કર્મચારીઓને મળતા વીમો, જાહેર રજાઓના લાભ, સેફ્ટી ટ્રાવેલિંગ ખર્ચ, અન્ય લાભોની માંગણી સાથે ઈડર નાયબ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું હતું અને તેમની માંગણીઓ જલ્દીમાં સંતોષાય એવી રજૂઆત કરી હતી. રાજેશ ચાવડા, ZSTV, ઈડર.